સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે આયોજિત 19મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો પ્રારંભ. દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ 5 દિવસના યુવા મહોત્સવમાં સાંસ્કૃતિક બાબતોનું કરશે આદાન પ્રદાન. બનાસકાંઠામાં ઠંડીના પ્રકોપ વચ્ચે ચોરીની ઘટનાઓમાં ઉપાડો. ડીસાની જોગકૃપા સોસાયટીમાં એક સાથે 4 મકાનોમાં ચોરી. અમીરગઢના ગઢડા ગામની 2 દુકાનો પણ નિશાચરોના આતંકનો શિકાર. થરાદ તાલુકાના જાણદી ગામના ખેડૂત પરિવારના ખોરડામાંથી 3.60 લાખના મુદ્દામાલની ચોરી. સગીર દીકરીનું અપહરણ અને મહિલા પર દુષ્કર્મ આચરવાની 3 ઘટનાઓમાં એક જ નરાધમની સંડોવણી. ગામનો જ હવસકોર મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય 2 સહઆરોપીઓ પણ છેવટે પોલીસના સકંજામાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્રની એનડીએ સરકારે બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા ખાતે હાઇવે રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે નવા એલિવેટેડ ઓવરબ્રિજની ભેટ આપ્યા બાદ આજે કેન્દ્રીય પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ડીસા ખાતે નવા એલિવેટેડ ફ્લાય ઓવરબ્રિજનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરી સૂચિત ઓવરબ્રિજના નિર્માણ કાર્યના શ્રી ગણેશ કરાવ્યા હતા. ડીસા હાઇવે પર બંધાનાર 4 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જાહેર સભાને સંબોધી કેન્દ્ર સરકારના વિકાસલક્ષી કાર્યોને પ્રજા સમક્ષ રજૂ કર્યા હતા. ડીસા ખાતેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 27 વાહનોની અવર જવરથી સતત ધમધમતો રહેતો હોય આ હાઇવે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા લગભગ રોજિંદી બની ગઈ છે અને ડીસા હાઇવે પર પ્રાણઘાતક અકસ્માતોની ઘટનાઓ પણ ચિંતાજનક હદે વધી ગઈ છે. આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા હાઇવે પર પિલર આધારિત પુલ બાંધવાની માંગણીએ જોર પકડ્યું હતું. એક તબક્કે ટ્રાફિક જામની રોજિંદી રામાયણ તેમજ વધતા જતા ગમખવાર અકસ્માતોથી અકળાયેલા ડીસાના જાગૃત અગ્રણીઓ તેમજ નગરના વિવિધ સંગઠનોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઓવરબ્રિજની માંગણીના સમર્થનમાં એક મંચ પર આવી જઈ જરૂર પડે ગત વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી. જોકે વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઓવરબ્રિજના મામલે હકારાત્મક કાર્યવાહીની ખાતરી આપી ડીસાના આગેવાનો તેમજ અન્ય સંગઠનોના અગ્રણીઓએ મનાવી લીધા હતા. દરમિયાન વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ડીસા હાઇવે પર એલિવેટેડ ફ્લાયઓવર બનાવવાની જરૂરિયાતનો અભ્યાસ કરાવી આ માંગણીને તુરંત ન્યાય આપી કેન્દ્ર સરકારે ડીસાથી પસાર થતા નેશનલ હાઇવે પર નવા ઓવરબ્રિજના નિર્માણ માટે 227 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરી દીધી હતી. પરંતુ મંજૂરીની જાહેરાત બાદ ઓવરબ્રિજનું કામ ચાલુ થવામાં વિલંબ થતા નગરજનોમાં તર્ક વિતર્ક થવા લાગ્યા હતા. જોકે આજે આ ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાવી બાંધકામ શરૂ કરાવી દેતા નગરજનો તેમજ વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે. આજે ડીસા આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, બનાસડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ સહિત જિલ્લાના અન્ય અગ્રણીઓની હાજરીમાં સૂચિત એલિવેટેડ ફ્લાય ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાવ્યા બાદ પત્રકારોની સાથેની વાતચીતમાં ડીસા હાઇવે પર બંધાનાર નવો ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ વાહન ચાલકોના સમય અને ઈંધણ બંનેનો બચાવ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી આ ઓવરબ્રિજ રાજસ્થાન, કચ્છ તેમજ પાટણ વિસ્તાર માટે પણ ઉપયોગી બનશે તેવો દાવો કર્યો હતો.
ડીસામાંથી પાસ થતા અમારા નેશનલ હાઈવે ના સંદર્ભમાં ડીસાવાસીઓને ઘણા સમયથી વર્ષોથી જૂની માંગણી હતી. આ વિધાનસભા વિસ્તારની અંદર અમારા શશીભાઈ વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે એમણે જનતાને વચન આપ્યું હતું. અમારા સાંસદ હરિભાઈએ પણ મને વારંવાર કહ્યું કે ડીસામાં એલિવેટેડ બ્રિજ બનાવવાની આવશ્યકતા છે. અમારા લોકપ્રતિનિધિઓએ વચન આપ્યું એને પૂરું કરવું એ સરકાર તરીકે અમારી જવાબદારીની ફરજ બનતી હોય છે, જેના ભાગરૂપે આજે 200 કરોડ રૂપિયાના ખર્ચે આખા ડીસામાં ડીસામાંથી પાસ થતા આખા હાઈવે ઉપર એલિવેટેડ બ્રિજના માધ્યમથી એક સુવિધા ઊભી કરવામાં આવી છે, જેને લઈને ભવિષ્યની અંદર આ વિસ્તારની અંદર થતા અકસ્માતોને નિવારી શકાશે, ટ્રાફિકની સમસ્યાનું સોલ્યુશન આવશે, ઈંધણની પણ બચત થશે અને ઘણા સમયથી આ વિસ્તારની જનતાની જે માંગણી હતી એ માંગણી પણ આજે પૂરી થવા જઈ રહી છે. ત્યારે જે રીતે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું, શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને સમયસર સમય મર્યાદાની અંદર આ કામ પૂરું થશે અને ડીસાવાસીઓને એક સારી વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશનની ઉપલબ્ધ થશે. આજે ડીસા હાઈવે પર એક્સેલન્સી હોટલ આગળ સૂચિત નવા એલિવેટેડ ફ્લાય ઓવરબ્રિજની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયા બાદ હવાઈ પિલર મેદાનમાં યોજાયેલ વિશાળ જાહેર સભામાં 2 રાજ્યો 5 લોકસભા મત વિસ્તાર તેમજ 18 વિધાનસભા મત વિસ્તાર માટે આશીર્વાદરૂપ બનનાર ઓવરબ્રિજની ભેટ આપવા બદલ ડીસાની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પણ કેન્દ્રીય મંત્રી માંડવીયાનું બહુ માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કેન્દ્રની NDA સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરાયેલા વિકાસ કાર્યો જનતા સમક્ષ રજૂ કર્યા હતા. નરેન્દ્રભાઈ કેવું 68 વર્ષની અંદર 92,000 કિલોમીટર આપણે 8 વર્ષની અંદર 1,00,000 કિલોમીટર નવા નેશનલ હાઈવે બનાવ્યા છે. અને મિત્રો આ એ સરકાર છે, એ વાયદાનો વેપાર નથી કરતી, વાસ્તવિકતાના આધાર ઉપર ચાલે છે. અમે કામ ચાલુ કર્યું 4.5 વર્ષ 5 વર્ષ થયા છે, 40,000 કિલોમીટર નેશનલ હાઈવે બની ગયા, 53,000 કિલોમીટર નેશનલ હાઈવે ના કામો ચાલુ છે, રોજ 27 કિલોમીટર નેશનલ હાઈવે દિવસ ઉગે ને 27 કિલોમીટર નેશનલ હાઈવે બને છે. ગત પરમ દિવસ બજેટ ની અંદર પિયુષ ગોયલે જાહેરાત કરી કે વિશ્વની અંદર સૌથી વધારે રોડ ના કામ જો દુનિયામાં ચાલતા હોય ને આખી દુનિયાની અંદર સૌથી વધારે નેશનલ હાઈવે ના કામ કોઈ દેશની અંદર થતા હોય ને એનું નામ ભારત છે. બનાસકાંઠામાં ગોજારા અકસ્માતોની વણઝાર વચ્ચે વડગામ તાલુકાના પાંચડા ગામ નજીક આજે સર્જાયેલા અકસ્માતમાં એક જણનું મોત નિપજ્યું છે. પાંચડા ગામ નજીકથી પસાર થઈ રહેલા બાઇક અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવથી અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાના થરાદ પંથકમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. થરાદથી ડીસા તરફ જતા હાઈવે પર પાઇપ ભરેલ ટ્રક પલટી ખાઈ જતા વધુ એક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે સાંજના સુમારે થરાદ ડીસા હાઈવે પર રણછોડજી ગોળિયા ગામના પાટિયા નજીક રબરની પાઇપો ભરેલી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયું હતું. જોકે આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રોલી રોડ પર પલટેલી હાલતમાં નજરે પડતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં જંગલી પશુઓના હુમલાની વધતી જતી ઘટનાઓ વચ્ચે દિયોદર તાલુકાના કુવાંતા ગામે ભૂંડે રાહદારીઓ ઉપર હુમલો કર્યો હોવાની વધુ એક ઘટના બનવા પામી છે. આ બનાવમાં હિંસક બની ગયેલા ભૂંડે 5થી વધુ લોકોને બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. કુવાંતા ગામમાં ભૂંડના હુમલાનો શિકાર બનેલા ઈજાગ્રસ્ત લોકોને દિયોદરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હડકાયા ભૂંડે આવો ત્રાસ ગુજારતા કુવાંતા ગામમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે આયોજિત 19મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો પ્રારંભ. દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ 5 દિવસના યુવા મહોત્સવમાં સાંસ્કૃતિક બાબતોનું કરશે આદાન પ્રદાન. બનાસકાંઠામાં ઠંડીના પ્રકોપ વચ્ચે ચોરીની ઘટનાઓમાં ઉપાડો. ડીસાની જોગકૃપા સોસાયટીમાં 1 સાથે 4 મકાનોમાં ચોરી. અમીરગઢના ગઢડા ગામની 2 દુકાનો પણ નિશાચરોના આતંકનો શિકાર.
થરાદ તાલુકાના જાણદી ગામના ખેડૂત પરિવારના ખોરડામાંથી 3.60 લાખના મુદ્દા માલની ચોરી, સગીર દીકરીનું અપહરણ અને મહિલા પર દુષ્કર્મ આચરવાની 3 ઘટનાઓમાં એક જ નરાધમની સંડોવણી, ગામનો જ હવસખોર મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય 2 સહઆરોપીઓ પણ છેવટે પોલીસના સકંજામાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ब्यूटी जोन, जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा. ब्यूटी जोन, रखे आपको ही 10 फीट. નમસ્તે શૈલેષ ભાઈ. આવો આવો જિગ્નેશ ભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગત 26 જાન્યુઆરીએ રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહ પ્રસંગે વધારી બનાસકાંઠામાં 2 દિવસ સુધી રોકાણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ફરી બનાસકાંઠાના મહેમાન બન્યા હતા. બનાસકાંઠાના દાંતીવાડા ખાતે કાર્યરત કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે આયોજિત 19મા અખિલ ભારતીય યુવા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે આ મહોત્સવના પ્રથમ દિવસે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એગ્રી યુનિફેસ્ટોને વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો. દેશના અલગ અલગ રાજ્યોની કૃષિ મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એકબીજા રાજ્યોની સંસ્કૃતિ અને ખેતી પદ્ધતિથી માહિતીગાર થાય તેવા હેતુથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે રાષ્ટ્રીય કક્ષાના યુવા મહોત્સવનું આયોજન કરાયું છે. આજથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રારંભાયેલા 19મા અખિલ ભારતીય યુવા મહોત્સવના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ
રાજ્ય સરકારના કૃષિ વિભાગના અગ્રસચિવ સંજય પ્રસાદ, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા અને દિનેશભાઈ અન્નાવાડિયા સહિત અન્ય અગ્રણીઓની હાજરીમાં દીપ પ્રગટાવી આ યુવા મહોત્સવ અને એગ્રી યુનિફેસ્ટોને વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો. આજથી 5 દિવસ સુધી ચાલનાર આ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોની 70 જેટલી કૃષિ યુનિવર્સિટીઓના 3000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ યુવા મહોત્સવમાં તમામ વિદ્યાર્થીઓ કૃષિ અંગેની માહિતી સાથે સાંસ્કૃતિક બાબતોનું પણ આદાન પ્રદાન કરશે. આજે આ યુવા મહોત્સવને ખુલ્લો મૂક્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુવા મહોત્સવના આયોજનને આવકારી આ મહોત્સવમાં ભાગ લેવા આવેલા દેશભરના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. દેશભરની તમામ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ દાંતીવાડા એટલે કે બનાસકાંઠામાં ગુજરાતની ધરતી ઉપર 5 દિવસનો કાર્યક્રમ થઈ રહ્યો છે. લગભગ 65 યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી ભાઈઓ બહેનો બધા અહીંયા ભાગ લેવા આવ્યા છે. ખૂબ સારા ઉત્સાહજનક વાતાવરણમાં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે આ યુથ ફેસ્ટિવલ નું કામ કરી રહ્યા છે, એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અશોકભાઈ પટેલ સહિત ગુજરાતની અન્ય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓની હાજરીમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના આ યુવા મહોત્સવમાં ભાગ લેવા આવેલા 500-700 કિલોમીટર દૂરની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ આ મહોત્સવમાં તેમના રાજ્યની સંસ્કૃતિનો પરિચય કરાવતી કૃતિઓ રજૂ કરશે. ગુજરાતમાં આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ તેમના અનુભવો કેમેરા સામે રજૂ કર્યા હતા. 31st को सुबह अपनी यूनिवर्सिटी जम्मू से निकले थे. उसके बाद हम लोगों ने 31st नाइट स्टे हिसार हरियाणा HAU किया. उसके बाद हम कंटिन्यूस ट्रैवल करते रहे और हम 1st को रात को 2 बजे यहाँ पे पहुँचे हैं. और अब हम यहाँ पे एक तो अपना फोक डांस रिप्रेजेंट करने वाले हैं. हम जम्मू का फोक डांस रिप्रेजेंट करेंगे, डोगरी डांस. एंड हम प्रोसेशन में अपनी पूरी स्टेट को रिप्रेजेंट कर रहे हैं. हमारी स्टेट के 3 रीजन्स हैं, जम्मू, कश्मीर एंड लद्दाख. तो हम अपने तीनों रीजन्स को रिप्रेजेंट कर रहे हैं. आई एम रिप्रेजेंटिंग कश्मीरी एंड डोगरी एंड लद्दाखी. उसके बाद हम लोग थिएटर के तीनों माइम भी कर रहे हैं, मोनो एक्टिंग, प्ले और स्किट भी कर रहे हैं. और हम म्यूज़िक में भी ग्रुप सॉन्ग कर रहे हैं, पेट्रियाटिक कर रहे हैं. जो हमारा ग्रुप सॉन्ग है वो भी हमारा फोक सॉन्ग ही होगा, डोगरी में होगा, जम्मू डोगरी कर रहे हैं. क्योंकि वी आर फ्रॉम स्कॉस जम्मू. तो एक्चुअली जम्मू कश्मीर में 2 स्कॉस है, 1 स्कॉस जम्मू है, 1 स्कॉस कश्मीर है. तो हम स्कॉस जम्मू से हैं, तो इसलिए हम जम्मू को रिप्रेजेंट कर रहे हैं. बट एज अ अभी हम अपनी पूरी स्टेट को रिप्रेजेंट कर रहे हैं. सर एक्सपीरियंस तो अभी तक काफ़ी अच्छा रहा है. यहाँ का वेदर भी काफ़ी अच्छा लगा हमें. और यहाँ के अभी तक जो जैसा एक्सपीरियंस हमारा 1-2 दिन में रहा, काफ़ी अच्छा, काफ़ी कोऑपरेटिव है सब. तो अभी तक अच्छा एक्सपीरियंस रहा. बीकानेर राजू वास की तरफ से राजस्थान से आए हैं यहाँ पे परफॉर्म करने के लिए. एग्रीकल्चर फेस्ट में हमारे यहाँ पे स्टार्टिंग से अभी मार्च पास्ट होगा. उसके बाद में सारे कल्चरल इवेंट्स में हमारी टीम पार्टिसिपेट कर रही है. जैसे स्किट, माइम, फाइन आर्ट्स, डांस, सिंगिंग, सोलो सिंगिंग, सब में हमारी यूनिवर्सिटी से पार्टिसिपेट मैंने थी. टोटल पार्टिसिपेट सब लोग आए हैं. यहाँ पर बहुत अच्छा लग रहा है. यहाँ पर बहुत अच्छा कैंपस है. બનાસકાંઠાના ડીસા ખાતે આજે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ જેબલિયાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા કિસાન મોરચાની કારોબારી સમિતિની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં કિસાન મોરચાના પ્રદેશ અગ્રણી ગિરીશભાઈ જગાણિયા, રમેશભાઈ સિંઘવ, ભગવાનદાસ પટેલ તેમજ કિસાન મોરચાના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્નો સંદર્ભે ઊંડી ચર્ચા વિચારણા કરી હતી. ડીસામાં ઠંડીના પ્રકોપ વચ્ચે એક જ વિસ્તારમાં આવેલા 4 મકાનોમાં ચોરીની ઘટના બની છે. આ 4 મકાન માલિકો કોઈ કામકાજ અર્થે બહાર ગયેલા હતા. જો કે આ પરિવારો આજે પરત ફર્યા બાદ તેમના મકાનોમાંથી તસ્કરો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હોવાની વિગતો બહાર આવી હતી. ડીસા શહેરના હાઈવે વિસ્તારની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં સુરક્ષા આપવામાં દક્ષિણ પોલીસ નિષ્ફળ નીવડી રહી છે. જેનું ઉદાહરણ ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલી જોગકૃપા સોસાયટીમાં બનેલી ચોરીની ઘટના આપી રહી છે.
જોગ કૃપા સોસાયટીમાં રહેતા ચાર પરિવારના સભ્યો પોતાના કામકાજ અર્થે બહાર ગામ ગયેલા હતા અને તે દરમિયાન તસ્કરો આ પરિવારોના બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરી ગયા છે। આ ચોરી ક્યારે થઈ તેની કોઈ જાણકારી મળી નથી, પરંતુ આજે એક પછી એક મકાન માલિકો પરત આવતા ચારે મકાન માલિકોના ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। જોગ કૃપા સોસાયટીમાં બનેલી ચોરીની આ ઘટનામાં રમેશભાઈ જોશીના મકાનમાંથી અંદાજિત 1.5 લાખના મુદ્દા માલની ચોરી થઈ છે, જ્યારે નેહાબેન મોડના મકાનમાંથી 25,000 રૂપિયાની રોકડ રકમ, રસિકભાઈ પંચાલના મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, જ્યારે શ્રવણભાઈ પ્રજાપતિના મકાનમાંથી રોકડ રકમ અને દાગીના મળી અંદાજિત 25,000 રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। આ ઘટના બાદ આ વિસ્તારમાં રહીશોમાં ફફડાટ મચી ગઈ છે। મારા મોટાભાઈના ઘરે રાતના 2-4 વાગ્યા સુધી ચોરી થઈ, અવારનવાર આવા ગુના બની રહ્યા છે। લગભગ 4-5 મકાનના તાળા તૂટ્યા, મારા ઘરે લગભગ 1.5-2 લાખની ચોરી થઈ। આથી મારું એવું કહેવું છે કે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, પોલીસ પાસે પેટ્રોલિંગની માંગ છે અમારે। હા, મારા મોટાભાઈનું ઘરે, મોટાભાઈ બહાર ગયેલા, વતનમાં ગયેલા, મને સવારમાં 7 વાગે ખબર પડી, એટલે પોલીસ આવી હતી, વિઝિટ કરીને ગઈ, ફોટા બીજા લઈને ગઈ। અમે આ જોગકૃપા સોસાયટી ડીસાના રહેવાસી છીએ। અમારી સોસાયટીમાં ગઈ રાત્રે 12-6 વાગ્યા સુધીમાં 5 મકાનના તાળા તૂટ્યા છે। એક મકાનમાં 1.5 લાખની ચોરી થઈ છે, બીજા મકાનમાં 85,000ની ચોરી થઈ છે, બીજા 2 મકાનમાં રહીશો જાગી જવાથી, બૂમ પાડવાથી માણસો કે નાસી ગયા છે, અને આ રીતે અવારનવાર જોગકૃપા સોસાયટીમાં ચોરી થાય છે। અમે પોલીસને જાણ કરેલી છે, આ 9મી ચોરી છે, 1 મહિના પહેલો જ 50,000ની ચોરી થઈ હતી, જેની FIR પણ નોંધાયેલી છે। અમે પોલીસમાં વારંવાર માગ કરેલી છે, અરજી પણ આપેલી છે કે અમારી સોસાયટીમાં પેટ્રોલિંગ વધારવાની જરૂર છે। હા, રાત્રે એકવાર પોલીસ પેટ્રોલિંગમાં આવે છે, પણ પેટ્રોલિંગ વધારે તો આ ચોરીઓ, આ સેવાળાની સોસાયટીઓ છે, પાછળ ખેતરો આવેલા છે, તો પેટ્રોલિંગ વધારે તો વારંવાર આ બનાવો બને છે, તે બને નહીં। આજે 5 મકાનોના તાળા તૂટ્યા છે અને 5 મકાનમાં પોલીસ તપાસ કરીને ગઈ છે। એક જ વિસ્તારના 4 મકાનોમાં એક સાથે ચોરીની ઘટના પોલીસ માટે શરમજનક કહેવાય। એક જ વિસ્તારમાં તસ્કરો આટલી આસાનીથી 1-2 નહીં પરંતુ 4 મકાનોને નિશાન બનાવી શકતા હોય, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે। ગઈ રાત્રે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગઢડા મુકામે ત્રાટકેલા અજાણ્યા તસ્કરો પણ 2 દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત કરિયાણાના માલસામાનની ચોરી કરી પલાયન થઈ ગયા છે। ગઈ રાત્રે આ દુકાનો તસ્કરોના આતંકનો ભોગ બન્યા બાદ આજે સવારે બનાવની જાણ થતાં દુકાન માલિક મનછાજી ધર્માજી પ્રજાપતિએ પોતાની દુકાનમાંથી 5,100 રૂપિયાની રોકડ રકમ તેમજ લક્ષણભાઈ રબારીએ પોતાની દુકાનમાંથી 1,000 રૂપિયાની રોકડ રકમ તેમજ કરિયાણું ચોરાઈ ગઈ હોવાની અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ ઘટનાને ગંભીરતાથી લઈ અમીરગઢ પોલીસે તપાસની તજવીજ હાથ ધરી ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। થરાદ તાલુકાના જાણદી ગામના ખેડૂત પરિવારના ખોરડામાંથી 3.60 લાખના મુદ્દા માલની ચોરી, સગીર દીકરીનું અપહરણ અને મહિલા પર દુષ્કર્મ આચરવાની 3 ઘટનાઓમાં એક જ નરાધમની સંડોવણી, ગામનો જ હવસખોર મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય 2 સહઆરોપીઓ પણ છેવટે પોલીસના સકંજામાં, તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું, આજે જ પધારો। અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા। કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-5-57-303। શુભે ગળી જોની આવી રે જોની
પલ્સ કલેક્શન લઈને આવી છે. સાડી, પાનેતર, ચણિયા ચોલી, લગ્ન સરાની સાડીઓ અને બાંધણીનો તદ્દન નવો જ સ્ટોક. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. એન્જલ સ્કૂલ, ડીસા. નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન તારીખ 15-2-2019 સુધી. એડમિશન ફોર્મ મેળવી લેવા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પાલનપુર ખાતે વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરતા સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે સદગતની પુણ્ય સ્મૃતિમાં શ્રીમતી HS ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ અને પાલનપુરની NP પટેલ મહિલા આર્ટ્સ કોલેજના NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે આજે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરાયું હતું. પાલનપુરની NP પટેલ મહિલા આર્ટ્સ કોલેજના NSS યુનિટ દ્વારા વિરમપુર ખાતે આયોજિત સેવા શિબિર અંતર્ગત આજે વિરમપુરની પ્રાથમિક શાળામાં HS ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સર્વર રોગ નિદાન કેમ્પમાં પાલનપુરના સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા ઉપરાંત નેત્ર રોગ નિષ્ણાત ડોક્ટર નિરંજનભાઈ મોડ, ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર મનીષભાઈ પંચાલ, જનરલ સર્જન ડોક્ટર રામકૃષ્ણ દરજી, બાળરોગ નિષ્ણાત ડોક્ટર નીતિનભાઈ પટોલ, દંતરોગ નિષ્ણાત ડોક્ટર નિસર્ગભાઈ પટેલ, હાડકાના રોગોના નિષ્ણાત ડોક્ટર અમિતભાઈ વૈદ, ગાયનેક સર્જન ડોક્ટર પ્રશાંતભાઈ પ્રજાપતિ, ડોક્ટર ભાવેશભાઈ પલાણી સહિત અન્ય તબીબોએ તેમની અમૂલ્ય સેવા આપી દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરી જરૂરી સલાહ સારવાર પૂરી પાડી હતી. વિરમપુર ગામ તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારોના 300થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પના આયોજન પર પ્રકાશ પાડતા ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા માતૃશ્રીની પુણ્યતિથિએ દરિદ્ર નારાયણોની સેવા થકી દિવગંત માતૃશ્રીને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પવાની તક મળી એ મારા માટે સૌભાગ્યની વાત છે. આજે પાલનપુરની મહિલા આદર્શ કોલેજ છે તેના ઉપક્રમે વિરમપુર ખાતે NSS ની ટીમ દ્વારા એક સરસ મજાના મેડિકલ કેમ્પનું અહીંયા આયોજન કર્યું છે. આ સાથે સાથે મારા પૂજ્ય માતૃશ્રીનો પણ નિર્વાણ દિન છે એટલે બર્થડેના ઉપક્રમે અમે અહીં આ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં મારા ખૂબ નજીકના તબીબ મિત્રો આપ સૌ જોઈ શકો છો તેમ ડોક્ટર પ્રશાંત પ્રજાપતિ, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રામકૃષ્ણ દત્તી, જનરલ સર્જન ડોક્ટર અમિત વૈદ, ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નિસર્ગ પટેલ, દાંતના ડોક્ટર ડોક્ટર નિરંજન મોડ, આંખના સર્જન ડોક્ટર નીતિન પટેલ ભટોળ, બાળકોના રોગોના નિષ્ણાત અને ડોક્ટર મનીષભાઈ પંચાલ જે ચામડીના રોગોના ડોક્ટર, બધા પાલનપુરથી 45 કિલોમીટર દૂર વિરમપુર પધાર્યા છે અને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. વિરમપુર એ કદાચ બનાસકાંઠાનો સૌથી વધુ મેડિકલ જરૂરિયાતવાળો વિસ્તાર છે હું માનું છું. બનાસકાંઠાના થરાદ તાલુકાના જાણદી ગામના ખેડૂત પરિવારના રહેણાંક મકાનમાંથી
ઘરફોડ ચોરી કરી આ પરિવારની સગીર દીકરીનું અપહરણ તેમજ આ પરિવારની મહિલાને હવસનો શિકાર બનાવવાનું જધન્ય દુષ્કર્મ આચરવાના કેસમાં થરાદ પોલીસે ત્રણ શખ્સોને આબાદ રીતે ઝડપી લઈ જેલના હવાલે કરી દીધા છે. થરાદ તાલુકાના જાણદી ગામના જેતસિંહભાઈ પટેલના ખેતરમાં બનાવેલા રહેણાંક મકાનમાંથી ગત 14 નવેમ્બરની રાત્રે દરદાગીના સહિત 3,60,000 રૂપિયાના મુદ્દામાલને ચોરી થઈ ગયા બાદ ગત 24 ડિસેમ્બરની રાત્રે આ પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થઈ ગયું હતું. આટલું ઓછું હોય તેમ એ જ ગામના ગણપતભાઈ વેરસિંહભાઈ રાઠોડ નામના શખ્સે આ પરિવારની મહિલાને પણ હવસનો શિકાર બનાવી હતી. આમ એક જ પરિવારની 3-3 ફરિયાદો મળ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસની તજવીજ હાથ ધરી આ તમામ ગુનાઓમાં ગણપત રાઠોડની સંડોવણી હોવાની શક્યતાના પગલે આ શખ્સના મોબાઈલ ફોનનું લોકેશન ઘડાતા આ શખ્સ મહારાષ્ટ્રના પૂના શહેરમાં હોવાની વિગતો ખુલવા પામી હતી, જેથી પોલીસે મોબાઈલ લોકેશનના આધારે સતત પીછો પકડી ગણપતભાઈ રાઠોડને ગત 2 ફેબ્રુઆરીના રોજ ડીસાથી 70,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આકરી ઉલટ તપાસ હાથ ધરતા આ કેસમાં મદદગારી કરનાર વાવ તાલુકાના ધરાધરા ગામના ભરત કરશનભાઈ રાઠોડ અને રમેશ ગોરધનભાઈ પરમાના નામો ખુલવા પામ્યા હતા, જેના પગલે થરાદ પોલીસે આ બંને સહ આરોપીઓને પણ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અફયત સગીર યુવતીને પૂના, રાજસ્થાન, સોમનાથ, દ્વારકા અને જુનાગઢ સહિત અન્ય સ્થળોએ લઈ જઈ દુષ્કર્મનો શિકાર બનાવાઈ હોવાની વિગતો પણ ખુલવા પામી છે. તેના ઘરમાં ચોરી કરી તેને સતત અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થરાદ પોલીસ સ્ટેશનમાં થઈ હતી, જેને અનુલક્ષીને પોલીસે એસપી સાહેબ શ્રી પ્રદીપ સેજુલ સાહેબ, એએસપી સાહેબ શ્રી રાજન સાહેબ અને પીઆઈ સાહેબ શ્રી જેબી આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અને બધી જ ટીમોએ અસરકારક કામગીરી કરી બધા જ આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાંથી ભરત કરશન રાઠોડ અને રમેશ પરમારને થરાદમાંથી પકડી પાડ્યા છે અને મુખ્ય આરોપી ગણપત વેરસિંહ રાઠોડ અને ભોગ બનનાર કિશોરીને ડીસામાંથી પકડી પાડ્યા છે અને તેમના પર 363, 366, 374, 506B, 120B તથા પોક્સો કલમ 4, 5L અને 6 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. હાઈવે પર 225 કરોડના ખર્ચે બંધાનાર નવા એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવીયના વરદ હસ્તે કરાયું ખાતમુહૂર્ત. 2 વર્ષમાં જ નવા બ્રિજનું કામ પૂર્ણ કરવાનો વ્યક્ત કરાયો નિર્ધાર. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે આયોજિત 19મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો પ્રારંભ. દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ 5 દિવસના યુવા મહોત્સવમાં સાંસ્કૃતિક બાબતોનું કરશે આદાન પ્રદાન. બનાસકાંઠામાં ઠંડીના પ્રકોપ વચ્ચે ચોરીની ઘટનાઓમાં ઉપાડો. ડીસાની જોગકૃપા સોસાયટીમાં એક સાથે 4 મકાનોમાં ચોરી. અમીરગઢના ગઢડા ગામની 2 દુકાનો પણ નિશાચરોના આતંકનો શિકાર. થરાદ તાલુકાના જાણદી ગામના ખેડૂત પરિવારના ખોરડામાંથી 3.60 લાખના મુદ્દામાલની ચોરી, સગીર દીકરીનું અપહરણ અને મહિલા પર દુષ્કર્મ આચરવાની 3 ઘટનાઓમાં એક જ નરાધમની સંડોવણી. ગામનો જ હવસકોર મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય 2 સહઆરોપીઓ પણ છેવટે પોલીસના સકંજામાં. તો આ હત્યા અત્યાર સુધીના વીકે ન્યૂઝ. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.